થવા પામી. શું આપને એવું લાગે છે? તમારી વાત 100% સાચી છે કે જે અસર થઈ ગઈ એ આવી રોલ ટોકિંગ આપણે પોઝિટિવ સ્ટેપ્સ લઈ રહ્યા છે ને કોઈ ડાઉટ નથી નતા બધો કિસ્સા સામે ના આવે પણ એ સામે જેટલી જલ્દી ફાસ્ટ થઈ જઈએ અને એ સામે જેટલા શું કહેવાય પગલાં લેવા જે દિવસ કાયદાઓ છે પોલિટિશિયનોના ભાષણ ફોર છે પણ ઘણા ભાષણ અગેન્સ્ટ બી છે. અત્યારે આપણે ટોપિક ડિસ્કસ નહીં કરી પણ બધાને ખબર છે કે કેવી લડાઈઓ કરે છે પોલિટિશિયનો જેમાં જે છે વર્બલ ડાયરિયા યા શું કહેવાય પેલી અમે ઝારખંડ કહીએ છીએ ઘણી વાર સોરી ફોર દેટ કારણ કે લોકો જે બોલે છે એ લોકોને ઘણી વાર ધ્યાન નથી દેતું પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આમાં સહન કરવાનો આવે છે બેનને દીકરીને અને આપણે જે જે પોઈન્ટ પર આપણે અંડરસ્ટેન્ડ લડી રહ્યા છીએ અમે એવું નથી કે બેને અંડરસ્ટેન્ડ નથી કે તમને સમાનતા જોઈએ છે કે ભાઈ કારણ કે એ એક સમોરી બનવાનો પોઈન્ટ જ નથી કારણ કે આ બંને બે પૈયા કહેવાય જેમ કે સ્કૂટરના બે ટાયર ટ્રેક્ટરના બે પૈયા છે અને બંને પૈયા જોડે ચાલવા જોઈએ યસ ઇન ટર્મ્સ ઓફ કે એ લોકોનું અગર એક મોટું ટ્રેક્ટરનું પૈયું પેલું એ રહી જાય શું કહેવાય એક પૈયું મોટું હોય અને એક નાનું હોય તો ઓબ્વિયસલી ટ્રેક્ટર ના ચાલી શકે પણ અગર આપણે અત્યારે જે જે પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરવા માંગીએ છીએ સોસાયટીની મારે બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારે એક એસ્પેક્ટ આપવો છે તમને સોસાયટીમાં જી ઘણી વાર આપણે કહીએ છીએ કે દીકરીઓને આપણે સશક્ત કરશું પણ મારે આજે ચીજ કેવી છે કે ખાસ શિક્ષા કરશે દીકરીઓ સશક્ત થયો ઘણી દીકરીઓ જોડે કામ કરું છું નાની ટી લઈને મોટી ને આંટીઓની બી વાત કરું છું એ લોકો સશક્ત છે લોકોનું પોતાનું પૂરું પાડી શકે છે લોકોનું ધ્યાન રાખી શકે છે એક્ઝામ નથી બધા સરસ સરસ પૂરું 1540 માં કામ કરું છું 1500 થી 1700 બહેનો છે ને 800 દીકરીઓ છે એ બહેનોને તમને કહું તમને કદાચ નહીં ખબર હોય કે બહેનો પોતાનું ઘર સાચવે છે રોજ એની શું કહેવાય શાકભાજી બને જે કામ કરવા જાય છે રાતે આવે છે અને પેલો દારૂ જે પછી એની પાસે પૈસા લે છે એમ છીનીને છે તમને શું લાગે છે પૈસા છીનીને છે તો એ આપી શકે એ રોકી શકે છે પણ એ સમાજના દીકરી સમાજના દર્દીઓ પૈસા આપી દે છે તાકી ઘરમાં શાંતિ રહે અને એના છોકરાઓને શું એના મેરે સેક્રિફાઈસ એના બાળકો માટે હોય છે એટલે એના છોકરાઓને કોઈ સમાજમાંથી બેદખલ ના થાય અને છોકરાઓનું ફ્યુચર ના બગડે એટલે આ બધું સહન કરે છે એટલે મારા અંદર સાથે એવું છે કે આપણે જ્યારે બી હું તો બધા નેતાઓને બી કહું છું કે તમે બહેનોની એટલી ચિંતા ના કરો બહેનો પોતાનું સહી શકે છે તમે ચિંતા કરો કે તમે બહેનોની તમે એટલે બધા જે છે બહેનોની લાઈફમાં આવીને મેસ ના કરો વચ્ચે દખલ અંદાજ ના કરો એ લોકોને જે કરવું છે કરવા દો કારણ કે જ્યારે આપણે એ લોકોને જે કરવું છે કરવા દઈશું ને મેસ નહીં કરશું ત્યારે બહેનો તો સશક્ત છે જ આપણે ના રહી જશે પણ આપણે એ લોકોને દબાવીએ છીએ એના કરતા આપણે ઊંધું કામ કરીએ છીએ આપણે બહેનને કંઈક કરવું હોય તો આપણે રોકીએ આપણે ઘરના ઘરે જઈએ પેટ્રાઈ તો સોસાયટી જે અંદર સા કહું છું કે એમાં શું છે કે પેટ્રાઈકલ એટલે પિતૃત્વ વતા સોસાયટી એટલે ઘરમાં કરો બા બાપો લો યા હસબન્ડ લો યા ભાઈ લો કશું કરતા નહીં ખાટલે પડ્યા હોય યા દારૂ પીને બેઠા હોય યા બેનની કમાઈ પર જિંદગી જીવતા હોય પણ એ લોકોને પોતાની મગબાઈ બતાવવા તેની બધી ઘરે દબાવે ત્યાં ગઈ શું ગયું ઉપર નીચે બધું વાડે આવ્યું કઈ તો એમાં કશું શક નહીં કરે બાજા હસબન્ડ ની વાત કરો તો એને કશું આવડતું નહીં નિખલ ન હોય તો એ શક કરેલું બીજાને મહેનત કરતી વાઈફ પર જો જોબ બી કરતી અને ઘર બી સંભાળતી એટલે અમારે અંબેસા બહેનોને કેવું છે બહેનોએ કેવું છે કે ભાઈ અમે અમારું ફરી લેશું તમે અમને શાંતિથી જીવા દો ને અમારા લાઈફમાં મસ ના કરો.